વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કચ્છની સંભવિત મુલાકાતને અનુલક્ષીને પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઈને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા તેમજ જરૂરી સૂચના આપવામાં આવી. વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણને લઈને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છના સંભવિત કાર્યક્રમ અન્વયે આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી, શિક્ષણ રાજ્યમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપનને લઈને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા તેમજ તેઓને જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ વહીવટીતંત્રના ઉપસ્થિત અધિકારીઓને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત થાય તે માટે યોગ્ય સંકલન કરી કામગીરી કરવા સૂચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને લઈને યોગ્ય સ્થળ નક્કી કરવા, પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવા જણાવ્યું હતું. લોકો વિના અવરોધે કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા જોવા પોલીસ વિભાગને તાકીદ કરી હતી. સાથે ભુજ શહેરની યોગ્ય સફાઈ અને શહેરને સુશોભિત કરવા નગરપાલિકાને સૂચના આપી હતી. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ અધિકારીઓ પાસેથી ઝીણવટભરી વિગતો મેળવીને તેને અનુલક્ષીને જરૂરી સૂચન કર્યા હતા. તો બેઠકમાં પૂર્વ રાજ્યમંત્રી તથા અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિરે વડાપ્રધાનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોવાની સંભાવનાને લઈને કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને યોગ્ય વ્યવસ્થાપન કરવા સૂચન કર્યું હતું. બેઠકમાં કલેક્ટર પ્રવીણા ડીકે અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ સમગ્ર કાર્યક્રમના આયોજન, કાર્યક્રમના સ્થળ, પરિવહન, સુરક્ષા, પાર્કિંગ વ્યવસ્થા વગેરે વિગતોથી પ્રભારી મંત્રીને અવગત કર્યા હતા. તો કેશુભાઈ પટેલે કાર્યક્રમની તૈયારી લઈને જરૂરી સૂચન આપ્યા હતા. તો ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પણ તૈયારીને અનુલક્ષીને પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. આ સમીક્ષા બેઠક દરમિયાન ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંહ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા, નિવાસી અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, DRDAના ડાયરેક્ટર આસ્થાબેન સોલંકી, કચ્છની અન્ય નગરપાલિકાના પ્રમુખ તથા તેમના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ મોબાઈલ પોઈન્ટ, અમારે ત્યાંથી આપને બેસ્ટ સર્વિસ મળી રહેશે, તો સાથે ઓછા નફે વધુ સેલ. અમારે ત્યાંથી આપને મળી રહેશે દરેક કંપનીના મોબાઈલ. જૂના મોબાઈલ બિલ બોક્સ સાથે વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે, જેમાં રૂપિયા 2000 થી કરી ફૂલ રેન્જ આપને મળી રહેશે. આ સાથે જ બજાજ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDB ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. આપ લોન પર મોબાઈલ મેળવી શકો છો. અમારી બીજી બ્રાન્ચ લાલ ટેકરી, ગુરુ મોબાઈલ પોઈન્ટ, સેમસંગ કેર સેન્ટર નીચે. દરેક કંપનીના મોબાઈલ રિપેરિંગ કરી આપવામાં આવશે. દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝ પણ મળી રહેશે. દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝમાં આપને મળશે પાવર બેંક, સ્માર્ટ વોચ, સ્પીકર, નેક બેન્ડ, કવર્ડ ગ્લાસ, આ ઉપરાંત અનેક વેરાયટી. અમારું સરનામું નોંધી લેશો, વાણિયાવાડ જનતાગર પાસે હોટેલ આભાની નીચે, બસ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર આનંદભાઈ 9913535323, અમિતભાઈ 8980143777,
हरपाल सिंह 9924112123, मितेश भाई 8460284064।